એટલે બધાય લોકોને સાહેબ વિનંતી છે કે સતત એ સતત આ સરકાર ઉપર મારો ચલાવો, એનો વિરોધ કરો, કે આ જે ઘટનાઓ બની છે એને હેશટેગ કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કરો. આપણે બધાએ બહુ થઈ ગયું, યુપી બિહારમાં ઘટના બને ને એટલે આપણા વોટ્સએપમાં પહેલું સ્ટેટસ લાગ્યું હોય કે ભાઈ ફલાણી દીકરી ઉપર જે બલાત્કાર થયો છે, એનું જે મર્ડર થયું છે, એના આત્મહત્યા, એના આત્માને શાંતિ મળે, આપણા વોટ્સએપમાં પહેલું સ્ટેટસ હોય યુપી બિહારમાં ઘટના બને ને એટલે. આજ આપણા ઘરમાં આ ઘટના બની છે, આજ ગુજરાતના આંગણે આ ઘટના બની છે. એ સાહેબ મારે ને તમારે વિચારવાની જરૂર છે કે આપણે પાછળ કેમ રહી ગયા. સાહેબ બીજાનું હોય, એ યુપી બિહાર એ ભારત જ છે, એ આપણી મા બેન છે, હું એનો વિરોધ નથી કરતો, પણ આ તો ઘરે ઘટના બની છે સાહેબ. આ ગુજરાતના આંગણામાં, ગુજરાતમાં જ ઘટના બની છે, પણ વાતે વાતે આપણે ચૂપ કેમ થઈ જઈએ છીએ એ વિચારવાની જરૂર છે. અર્જુનભાઈ રબારી કુતિયાણા, મોસ્ટ વેલકમ, આવો ભાઈ. તો આ વિચારવાની જરૂર છે, આપણા ઘરે ઘટના બની છે ને આપણે આપણી સરકારને જ ઘેરી ન શકતા. આ મુખ્યમંત્રી ખરેખર હાલે એમ જ નથી, જેને બોલવાની ભાન નથી, જેને હાલવાની ભાન નથી કે આપણે કઈ બાજુ હાલવાનું છે. પ્રધાનમંત્રી ઓલપા જતા હોય તો આ ભાઈ આણપા હાલતા હોય. આ મુખ્યમંત્રીને ખબર જ નથી રહેતી કે ગુજરાતની અંદર કેટલા બલાત્કાર થાય છે, કેટલા વિદ્યાર્થીઓને કેટલી સમસ્યા છે, એને કાંઈ ખબર જ નથી અને પોતાની જાતને સૌથી મોટા દેશભક્ત ગણાવે છે. સાહેબ પાલિતાણામાં આ મુખ્યમંત્રી વારંવાર આવે છે, છતાંય વિચાર કરો પાલિતાણાની કાનૂન વ્યવસ્થા ક્યાં છે અત્યારે. આ પાલિતાણામાં જ્યાં દીકરી ઉપર હુમલો થયો કઈ રીતે થયો, આ લુખ્ખા તત્વોનો આતંક એટલો બધો કઈ રીતે વધી ગયો. પાલિતાણાની ગણતરી અહિંસા નગરીમાં થાય છે. આ અહિંસા નગરી છે સાહેબ, કે ધોળા દિવસે એક નાની એવી દીકરી ઉપર, એ દીકરી આ લુખ્ખાઓનો વિરોધ કરે એટલે એની ઉપર ધારિયાથી હુમલો કરી દેવાનો વિચાર તો કરો. આ દીકરી ઉપર ધારિયાથી હુમલો કર્યો, પાલિતાણામાં કાનૂન વ્યવસ્થા શું કરે છે, આ વિચારવાની જરૂર છે સાહેબ. આ બીજું ઉત્તર પ્રદેશ બનતું જાય છે સાહેબ, બીજું ઉત્તર પ્રદેશ બને છે અત્યારે. અને અમથા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ નથી કરતા સાહેબ, કે આ લોકોની બધી જે કુંડળી છે ને એ અમારી પાસે આવી ગઈ છે. દેશભક્તિ કરવી છે પણ અંધભક્તિ નથી કરવાની. આ લોકોની માનસિકતા છે ને હાવ હલકા મલકી છે. અત્યારે ભારતમાં ભારતના એક રાજ્યને વિજયભાઈ રૂપાણી જેવા મુખ્યમંત્રી મળ્યા છે. ગુજરાતને તો મળ્યા છે પણ હારોર બીજા એક રાજ્યને વિજયભાઈ રૂપાણી મળ્યા છે. કોણ છે બધાને ખબર છે? ઉત્તરાખંડમાં એક નવા મુખ્યમંત્રી મુકાણા છે, એ બીજા વિજયભાઈ રૂપાણી છે, જેને હું બોલવું છે, હું કરવાનું છે કાંઈ નથી ખબર પડતી. અને એની માનસિકતા કેટલી હલકી છે એની તમે વિચાર કરો, એની માનસિકતા કેટલી હલકી છે વિચાર કરો. કારણ કે એણે જે મહિલાઓ ઉપર જે સ્ટેટમેન્ટ આપ્યા છે ને સાહેબ, એ મારે બોલવાનું નથી થતા, તમને ખબર જ છે કે ઉત્તરાખંડના મુખ્યમંત્રી શું બોલ્યા છે. હવે આવા લોકોની જો આવી માનસિકતા હોય, ફાટલી માનસિકતા, એ લોકોની માનસિકતા મારે ને તમારે હાંધવાની જરૂર છે ને ચમત્કાર દેખાડવાની જરૂર છે. વિચાર કરો કે આ લોકોની જો માનસિકતા આવી હલકી હોય, હાવ હલકી, બીજાની બેનું દીકરી ઉપર કોમેન્ટ કરવાની, પોતાની દીકરી શું કરે છે એ નહીં જોવાનું, પણ બીજાની બેનું દીકરી ઉપર બોલવાનું, બેફામ બોલવાનું, જેટલું આવે એટલું બોલવાનું. એટલે જો આ લોકોના સંસ્કાર આવા હોય ને, આના આવા વિચાર હોય ને, એટલે આવી ઘટના બને બને ને બને જ. તૈયાર મારે ને તમારે થવાનું છે કે દરેક રાજકારણમાં જે આ ચૂંટણી છે ને આખી જ્ઞાતિવાદ ઉપર વિજયની નો જ આવી જોઈએ. આ રાજકારણીયા જ્ઞાતિવાદના નામે રોટલા શેકી જાય છે અને જ્યારે જ્યારે આવી ઘટના બને છે ને ત્યારે એવું મગજ ડાયવર્ટ કરે છે ને કે મને તમને બધાને એમ થઈ જાય છે કે ભાઈ ફલાણી જ્ઞાતિનો છે ને આપણે શું કામ બોલવું જોઈએ, ઓલી જ્ઞાતિનો છે ને આપણે શું કામ બોલવું જોઈએ. પણ સાહેબ આવી ને આવી વસ્તુ હાલશે ને તો બધાને ઘરે ઘા આવશે. સાહેબ આ વિચારવું પડશે. દરેકે દરેક સમાજ ટાર્ગેટ થાય છે. તમે વિચાર કરો, અમરેલી પાસે જે ચાંદગઢમાં ઘટના બની હતી સમૂહ લગ્નમાં, જે ધોકાવાળી થઈ હતી, જે સાવરકુંડલામાં ઘટના બની, આ જેતલસરમાં બની, અત્યારે પાલિતાણામાં બની, એ પેલા વડોદરામાં બની ગઈ, સુરતમાં બની ગઈ, અમદાવાદમાં બની ગઈ, નલિયામાં બની ગઈ, કેટલી જગ્યાએ ગુજરાતની એક એવી જગ્યા બતાવો સાહેબ કે જ્યાં બેનું દીકરી ઉપર બલાત્કાર ન થયા હોય અને આ પોતાની જાતને મહિલાઓના સુરક્ષાદાર માને, પોતાની જાતને ચોકીદાર કહી છે. આવી ચોકીદારીને સાહેબ ગટરમાં ફેંકી દો ને. આ ગુજરાત મોડલ છે તમારું? બહુ મોટી મોટી ગુજરાત મોડલની વાતો કરે છે. ક્યારેક જોવો તો ખરા એનસીઆરબીના રિપોર્ટમાં ગુજરાત કયા નંબરે છે મહિલાઓની સુરક્ષા બાબતે, મહિલાઓના બલાત્કારના રેન્કમાં ગુજરાત કયા નંબર છે એ તો ક્યારેક ચેક કરો. બહુ મોટી મોટી વાતો કરે છે. આજ તમારા રાજ્યમાં બેનું દીકરીઓ સુરક્ષિત નથી અને આ જે ઘટના બની છે ને એમાં એક પણ સત્તાધારી પક્ષના નેતા નથી બોલતા, એનું સમર્થન નથી કરતા.
કે ભાઈ નહીં આ જે ઘટના બની છે ન બનવી જોઈએ અને સરકારે આની ઉપર એક્શન લેવી જોઈએ, કારણ કે ઘરે ને ઘરે ઘા આવે તો પોતાની ઇજ્જત નો સવાલ છે. પાર્ટીમાં પાર્ટીમાં તો બહુ ઓલું હોય, આવા નેતાઓને બંગડી પહેરી લેવાની જરૂર છે. અને તમારી પાસે નો બંગડી હોય ને, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખુલ્લે આમ કહું છું, તમારી પાસે બંગડી ન હોય તો હું મારા ખર્ચે લઈ આવી દઉં અને તમને પહેરાવી દઉં બંગડી પહેર્યો. તમે હળાવ દીકરીઓ ઉપર રાજકારણ ખેલો છો, શરમ આવવી જોઈએ. આ નેશનલ મીડિયા તમે વિચાર કરો, નેશનલ હોય કે ગુજરાતનું મીડિયા હોય, આવી ઘટના બને ત્યારે મીડિયા દેખાડતું જ નથી, બધી ઘટના દબાવી દે છે. યુપી બિહારની ઘટના આવે છે, કેમ ગુજરાતની ઘટના ન આવી? આ નેશનલ મીડિયા વાળા એ જેતલસરની ઘટના કેમ ન બતાડી? વિચાર કરો છે, તમે વિચાર કરો. તમે આખો દિવસ નેશનલ મીડિયા જોજો, હું તમને છાતી ઠોકીને કહી દઉં, એકવાર ગુજરાતનું નામ નહીં આવે. આ ગુજરાત આવતું કેમ નથી આ નેશનલ મીડિયામાં? વિચાર કરો, આની પાછળ બહુ મોટું રાજકારણ છે. વાતે વાતે ગુજરાતની જે ઘટનાઓ બને છે ને એને દબાવી દેવામાં આવે છે. જ્યાં સુધી આપણે જાગૃત નહીં થઈએ ને સાહેબ, ત્યાં સુધી આપણી ગણતરી નમાલી પ્રજામાં થાય. આ લુખ્ખા તત્વોને ખુલ્લેઆમ જાહેરમાં ફાંસી દેવી, ફાંસી દઈ દેવાની કે પબ્લિકને હોપી દેવાનું, આ બેખોફ બનતા જાય છે. જેતલસરમાં જે ઘટના બની છે સાહેબ, એને હજી સજા નથી પડી, તાત્કાલિક આને સજા થવી જોઈએ. એનું કારણ છે કે બીજા જે લુખ્ખા તત્વો છે ને એને આવો મોકો મળી જાય છે, એના જે અંદર બીક છે ને બીક નથી રહેતી, એને ડર નથી રહેતો, એનામાં હિંમત આવી જાય છે કે આવી ઘટના કરાય, આનાથી સરકાર કાંઈ ઉખાડી નહીં લે, પોલીસ કાંઈ ઉખાડી નહીં લે. એના લીધે જ આ જે ખોટો મેસેજ ગયો છે, નેગેટિવ મેસેજ ગયો છે, એના લીધે આ પાલીતાણામાં બીજી ઘટના બની ગઈ. સરકારને કાંઈ પડી નથી બેનું દીકરીઓની, માત્ર ને માત્ર રોટલા શેકવાના છે મહિલાઓના નામ ઉપર. કારણ કે હું ચોખ્ખું કહું છું, ભારતીય જનતા પાર્ટીની અંદર જે મહિલા કાર્યકર્તા છે ને, મહિલા કાર્યકર્તા, એને ન્યાય નથી મળતો. વિચાર તો કરો, રાજકોટ હોય કે સુરત હોય, વિચાર કરજો, રાજકોટ હોય કે સુરત હોય, આ બંને જગ્યાએ આપણી પાસે માહિતી હતી. વચ્ચે સમાચાર પત્રોમાં આવ્યું હતું કે જે વોટ્સઅપ ગ્રુપ હાલતા હતા, ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા હોય એના જે વોટ્સઅપ ગ્રુપ હાલે છે, એમાં અમુક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ એમાં ખોટા મેસેજ નાખી દે, નો નાખવાના મેસેજ નાખી દે. વિચાર કરો તમે, હલકી કેટેગરીના મેસેજ નાખે જે બેનું દીકરીઓ વાંચી ન શકતી, અથવા તો એવા ફોટા નાખે, અને એ વોટ્સઅપ ગ્રુપમાં મહિલાઓ હોય છે. હવે આ લોકોની આવી માનસિકતા છે, વિચાર કરી લો કે આપણી બેનું દીકરીને હું સુરક્ષા આપવાના છે, આ કઈ રીતે સુરક્ષા આપે? ખરેખર હવે આ બધી ગુજરાતમાં મહિલાઓને હથિયાર રાખવાની છૂટ આપી દેવાય, કારણ કે સરકાર તો નમાલી છે, એને બંગડી પહેરી લેવાની જરૂર છે. મહિલાઓને સુરક્ષા દી આપી હગેમ છે ને, એનામાં તાકાત જ નથી એવી, કારણ કે એની જે દીકરીઓ છે એ વિદેશમાં ભણે છે. આપણે વિરોધ નથી કરતા, બધી બેનું દીકરીઓ આપણી મા બેન જ છે, પણ વાસ્તવિકતા સમજવાની જરૂર છે. આ ઘટના જે બને છે ને સાહેબ, બનવી ન જોઈએ. હું વારંવાર કહેતો આવ્યો છું કે પાલીતાણામાં જનપ્રતિનિધિ હારા નથી મળ્યા, પાલીતાણામાં આ જનપ્રતિનિધિ સમાજના નામે ચરીને બેહી ગયા છે, જેને કાંઈ ખબર નથી પડતી પોતાના વિસ્તારમાં શું સમસ્યા છે, લોકોને કઈ રીતે સમસ્યામાંથી બહાર કઢાય, એનું નિરાકરણ કઈ રીતે લવાય, કયા ગામમાં આંટો મારવા જવાય, વિધાનસભામાં પોતાના મત વિસ્તારની સમસ્યા કઈ રીતે રજૂ કરાય, એ એને ખબર જ નથી પડતી. હરામ બરોબર પાલીતાણાના ધારાસભ્ય એક ગામમાં આંટો મારવા ગયા હોય કે ભાઈ તમારે કઈ કામ હોય તો કયો, અમે બેઠા છીએ, પણ નહીં, માત્ર ને માત્ર ચૂંટણી આવે તે રાજનીતિના રોટલા શેકવાના, બીજી કઈ વાત નહીં.